स्वामीनारायण बाबा स्वामी बाबा दिव्य स्नेह आशीर्वाद पूर्वक जय स्वामीनारायण पाठ हुए से आपन सर्वने स्वामीनारायण बापा स्वामी बापा पोताना जाणीने आपन सर्वने आपना इष्ट उपास्य देव सर्वोपरि सर्व अवतार ना अवतारी श्री स्वामीनारायण भगवान केवा महान मड़िया छे तेनो महिमा बापा से इमनी बातों नी अंदर आपन सर्वने समझावे छे अने आपना गुरुदेव जीवन पान स्वामी बापा जी ग्रंथनी बंधु पालन चाले छे ए श्री स्वामीनारायण गादी ग्रंथनी अंदर आपना इष्ट उपास्य देव श्री स्वामीनारायण भगवान आपने केवा महान मड़िया छे। एक समय अपना प्रातस्मरणीय बापा से वृषपुर मध्य विराजमान था। बापा से नी पासे संतो हरि भक्तों ने सभा भराई ने बैठी थी। त्यारे श्री स्वामीनारायण भगवान नो महिमा समझावता अपना प्रातस्मरणीय बापा से कहसे कि आपने मड़िया सर्वोपरि सर्व अवतार ना अवतारी श्री समया भगवान विना बीजू कहीं पर बापा की वालू राक्षो ज नहीं कहसे। बापा की तमे जो भगवान विना बीजू कहीं पर राक्षो नहीं अने श्री स्वामीनारायण भगवान विना बीजू कहीं पर जीव में घालशो नहीं तो बाबा के जाओ अमे तमारा बधा ऊपर खूब राजी थईशु। जो बापा के हैयामा श्री स्वामीनारायण भगवान विना बीजू घालशो बीजू बापा के जो पेशवा देशो तो बापा के तमे तमारू जाणो कैसे तो अमारे अने तमारे कहीं पण लेना देना छे नहीं कैसे। ओ आवा सर्वोपरि सर्व अवतार ना अवतारी श्री स्वामीनारायण भगवान नो महिमा बापा के बीजा जाने के न जाने परंतु कोई भगवान नो महिमा कहता होइए तरे कोई राजी थाय कोई कुराजी थाय बापा के राजी था कि कुराजी था एनी बापा के अमारे कहीं पाँव पड़ी नहीं। कोई हमने हारा के कोई बापा के हमने खराब के अमारे तो जेवी से तेवी बात बापा के अमारे तमने कहवी से कि स्वामीनारायण भगवान विना बीजो कोई पण भगवान छे नहीं। जी बात बंधु अपना गुरुदेव जीवन प्राण स्वामी बापाए पण बंधु आपने आज बात समझावी से कि स्वामी नारायण भगवान बीजो कोई नहीं एना सर्वोपरि पाणामा बेजी जोड़ नहीं। आवा अजोर बीजा बधानी जोड़ परंतु आपने मड़ा श्री स्वामीनारायण भगवान तो बंधु अजोड़ आपने मड़ा से अने आवा भगवान तेनो महिमा कौन जानी सके। बाबा के जेनो छल्लो जन्म थवानो होय जेने फरी पाछु आ जन्म मरना चक्रावमां आववानुं न होय आवा जे भाग्यशाली जे जीवो होय તે બંધુઓ ભગવાનનો જેવો છે તેવો મહિમા સમજી શકે છે। એટલા જ માટે બાપા કહે છે કે જે અમારા હશે તે અમે જે વાતો કહીએ છીએ તે વાતો પોતાના જીવનમાં ઉતારી અને મહારાજની મરજી પ્રમાણે ચાલશે કહે છે। આમ જ્યાં બંધુઓ બાપાશે ભગવાનના મહિમાની વાતો કરતા હતા
તે સમય રામપુરના હરિભક્તો બાપાશ્રીના દર્શને આવ્યા. બાપાશ્રીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને બાપા પાસે બે હાથ જોડી અને ઊભા રહ્યા. અને બાપા પણ બંધુ આવા પ્રેમી ભક્તોને જોઈ બાપા જે પલંગ ઉપર બિરાજમાન હતા ત્યાંથી બાપા ઊભા થઈ અને પેલા પ્રેમી ભક્તોને બાથમાં ભીડી અને બાપા ખૂબ એ ભક્તોને પ્રેમથી મળ્યા. પછી હરિભક્તો જે બાપાશ્રીનો મહિમા સમજતા હતા કે સ્વામિનારાયણ ભગવાન આ બાપાશ્રી રૂપે દર્શન દાન આપે છે, જો આ બાપાશ્રી આપના ઉપર રાજી થાય તો શ્રી સ્વામિનારાયણ ભગવાન આપના ઉપર રાજી થાય, બાપાશ્રીનું પૂજન અર્ચન કરીએ તો શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન અર્ચન કરીએ. આવો જેને બંધુ બાપાશ્રી પ્રત્યે ભાવ હતો એવા રામપુરના હરિભક્તો હજારી ફૂલના હાર પોતે બંધુઓ પોતાના હાથે ગૂંથી અને લાવ્યા હતા. વારા ફરતી બધાએ બંધુઓ બાપાશ્રીને પહેરાવતા જાય અને બાપાશ્રી એક એક ભક્તને બંધુઓ બાથમાં ગાલી અને મળતા જાય. પછી બાપાશ્રીએ સમાચાર પૂછ્યા, કેમ બધા સુખિયા છો ને? તો કે હા બાપા, આપના પ્રતાપથી અમે સુખિયા છીએ. ત્યારે બાપાશ્રીના દર્શન કરવાને માટે મોટા મોટા ઉંમરલાયક ભક્તો પણ આવે, અને ત્યારે બંધુ નાના જે ભક્તો હોય એ પણ બંધુઓ બાપાશ્રીની આ મોટા હરિભક્તોની સાથે બાપાશ્રીના દર્શન કરવાને માટે આવેલા હતા. જેમ પેલા મોટા ભક્તો બંધુઓ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે તેમ પેલા નાના બાળકો પણ જેમ આપણે કરતા હોઈએ, તો આપણી જોડે બંધુ આપનું બાળક આવ્યું હોય તો એ પણ બંધુઓ દંડવત કરવા માંડે. જો એની મમ્મી ભેગું આવ્યું હોય તો એને મમ્મી બંધુ આમ પંચાંગ કરતું હતું, પેલું પણ બંધુ આમાં પંચાંગ કરવા માંડી પડે. ભાઈ જેવું જુએ તેવું બંધુ એ આચરણ કરે. તેમ પેલા નાના જે બાળકો પણ બંધુઓ જે ભક્તો સાથે આવેલા હતા, જેમ પેલા મોટા હરિભક્તો કરતા હતા તેમ બંધુઓ નાના નાના જે ભક્તો હતા તે પણ એ પ્રમાણે કરતા હતા. અને પછી જે નાના ભક્તો સાથે બાપાશ્રીને પ્રણામ કરીને કે બાપા, અમે જ્યારે તમારા દર્શનને માટે અહીં આવતા હતા ત્યારે બીજા કેટલાક ભક્તો પરદેશ કમાવાને માટે જતા હતા, કે છે અમે પણ એ નવા કપડાં પહેરી અને બાપા આપણી પાસે આવતા હતા, એ પણ પરદેશ કમાવાને માટે જતા હતા, એ પણ નવા કપડાં પહેરીને એ પણ જતા હતા કે છે. ત્યારે એ લોકોએ કોણ જે પરદેશ કમાવા જતા હતા એમને અમને પૂછ્યું કે તમે બધા આટલા બધા ભેગા થઈ અને ક્યાં જાઓ છો કે છે. ત્યારે પેલા બાળકો કે બાપા, અમે એને એમ કહ્યું કે તમે જેમ કમાવાને માટે જાઓ છો તેમ અમે પણ બાપાશ્રી પાસે કમાવાને માટે જઈએ છીએ. ત્યારે પેલા જે પરદેશ કમાવાને માટે ભક્તો જતા હતા, બાપા અમે આવું કહ્યું તેના કારણે એ ભક્તો બહુ રાજી થયા અને એ ભક્તોએ પણ આપણે પ્રેમપૂર્વક દંડવતે સહિત જય શ્રી સ્વામિનારાયણ કહ્યા છે. ત્યારે બાપાશ્રી પણ બંધુ નાના જે બાળકો હતા જે ભક્તોએ બંધુ જે સ્વામિનારાયણ કેવડાવ્યા હતા આ બધા ઉપર બંધુઓ બાપાશ્રી ખૂબ રાજી થયા.
बापा श्री बंधु मंद हास्य हास्य वेरता अभयदान आपता बापा श्री आम बंधु मुखाबिंद हलावी नेड़ी हलावी अने बापा एम बोलिया कि छे नाना पण बोलता बहु सारू आवड़ू कहसे शू कहसे प्रार्थना करता एमने बहु सारी आवड़ी कहसे केम के खरी कमाणी कहू के श्री स्वामी भगवानी पासे अने मोटानी पासे एमना मुक्तनी पासे खरी कमाणी से भगवानी मूर्तिनु सुख लेव हो का तो भगवान मड़े मोक्ष जोई तो होए तो बापा के मोक्ष ने आपनारा बेज छे का तो भगवान अने का तो भगवान ने मड़ेला संत मड़े तो बंधु आ जीवात्मानो मोक्ष थाय बाकी ते विना कदी पण जीवात्मानो मोक्ष थाय नहीं एटला ज माटे आपना गुरुदेव जीवन प्राण स्वामी बापा एमना कीर्तन में कहे छे के मोक्षना दाता श्री हरि का हरि ना मुक्त सुखतारी प्रगट प्रभु वेना भाई कोए रेत मोक्ष नव थाई आनादे मुक्तनी सेवा मर मीठड़ा मेवा बस जाय माटी अपना प्रातस्मरणीय बापा जी जी रामपुर थी मोटा ने नाना बड़ा भक्तों आया छे तेमने बापा कहे छे के खरु सुख तो कोनी पासे छे सर्वोपरि सर्व अवतार ना अवतारी શ્રી સ્વામિયા ભગવાન આપણને મળ્યા તેમની પાસે છે અને કા તેમના મુક્તની પાસે છે કે છે બીજી આ લોકમાં ક્યાંય પણ બાપા કે સુખ નથી કે છે તોય પણ આ જીવો બધા સુખ લેવાને માટે ચારે કોર જાવા નાખે છે વલખા મારે છે કે છે પણ ક્યાંય બાપા કે ભગવાનની મૂર્તિનું સુખ મળે તેમ છે નહીં બીજી બધા કહેવા છે બાપા કે લાડવા છે પરંતુ બાપા કે મસાળના લાડવા એમાં બંધુ એલચી નાખી હોય કસ્તુરી નાખી હોય મસાલા નાખ્યા હોય તો મસાળના લાડવામાં બાપા કે કંઈ એલચીની કે મરી મસાલાની કંઈ ગંધ આવે ના શું આવે ભાઈ એ તો રાખના જ હોય એમાં બધું રખિયાળી ગંધ આવે તેમ બાપા કે આ સર્વોપરિ સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના મુક્ત વિના બીજે બાપા કે ક્યાંય પણ સુખ છે નકરું દુઃખ જ છે કે છે સુખ તો અવિનાશી આવા સર્વોપરિ સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જ છે કે છે આપણે તો એ આ સર્વોપરિ સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન વિના બીજું બાપા કે કંઈ પણ બોલવું જ નહીં બાપા કે પરોક્ષના નારાયણ પણ ક્યારેય પણ લેવા નહીં જો પરોક્ષના નારાયણ કોઈની મોહબતે કરીને લઈએ તો બાપા કે ત્યાં પણ આપની ઉપાસનાનો ભંગ થઈ જાય માટે બાપા કે પરોક્ષના નારાયણ પણ લેવા નહીં કોઈ પરોક્ષના નારાયણ રામ રામ કરે તો આપણે શું કહેવાનું સ્વામિનારાયણ એવું બોલવાનું બાપા કે આપણે તો એ ભગવાનની મૂર્તિ સામું જ જોઈ રહેવું એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ આપણને આ જ ભલામણ કરી સ્વામી નારાયણ ઘન શ્યામ બોલો મૂર્તિ ધારી નામ સ્વામી નારાયણ ઘન શ્યામ બ
बोलो मूर्ति धारे ना अवतार सकल ना स्वामी सहु धाम तनाए धामी राखे अवतारी नु ध्यान बोलो मूर्ति धारे ना स्वामी नारायण घन श्याम बोलो मूर्ति धारे ना मूर्ति में रही अने सर्वोपरि सर्व अवतार ना अवतारी श्री स्वामी भगवान नी बाबा की मूर्ति नु नाम लेवू अने ध्यान पण श्री स्वामी भगवान सिवाय बीजा कोई नु बाबा की ध्यान पण करवू नहीं आ बाबा की खरी कमाणी से अने आवी जे खरी कमाणी करे ओ बापा श्री जारे बंधु आवी हितनी वात करी अने पेला भक्तो बंधु सांभळी अने बहु राजी थया अने जीवन में नक्की कर्यू बापाशीना शरण विना कदी पण त्रिविधिना ताप कड़े तेम छे नहीं यहाँ तो त्रिविधिना ताप कड़े नहीं त्या सुधी बापा की भगवान मूर्ति नु सुख आवे नहीं ओहो ये बापा तमे तो अमने तमारा शरणे लई अमने तमारा जाने पोताना जाने अने जेवी से तेवी श्री स्वामीनाय भगवान महिमानी वात कही अने ये बापा तमे तो अमारा पर बहु मोटो उपकार कर्यो कैसे आम जा बापा श्री ने प्रार्थना करी अने बापा के बस आ भगवान विना बीजू कहीं पण वालू राखशो नहीं अने सदाय जे भगवान ने गमे छे शू गमे भगवान ने कथा वार्ता ध्यान भजन स्मरण आ बधुं भगवान ने गमे छे आज करजो कैसे आपने पण बंधु जेम बापा श्री मंद मंद हास्य वेरता वेरता अभय दान आपता जेम बंधु ये भक्तों ने भलामण करी तेम बंधु ए श्री स्वामीनारायण भगवान आपने बंधु बापा श्री रूपे मळ्या ए श्री स्वामीनारायण भगवान बंधु आपण सर्वने अपना गुरुदेव जीवन प्राण स्वामी बापा रूपे बंधु आपने मळ्या अने एज गुरुदेव जीवन प्राण स्वामी बापाए पण ए मंद मंद हास्य वेरता वेरता अभय दान देता आपने पण बंधु आज भलामण करी कि आवा ने आवा मजरा तमे सदाय ने माडे करता रहेजो अने जे भक्तो बंधु भगवान नो महिमा समझ्या छे आवा भक्तो ए भगवान बापा स्वामी बापा ने प्रसन्न करवाने माडे ए आवा बंधु प्रसंग नो आयोजन करे ने ते समय सोरसोपचार थी भगवान बापा स्वामी बापा नु पूजन करे कोई बंधु समूह पारणो करावे कोई बंधु भगवान ने प्रसन्न करवाने माडे ए आ संतो ने पोताने घेर बोलावी अने बंधु संत ने जमाड़े कोई बंधु समूह पारणो करावे कोई बंधु मोटी पारणो करावे आ बधाय बंधु अपना मजरा जोई अने आपना गुरुदेव जीवन प्राण स्वामी बापा कहे छे के आ बधो भक्ति भाव छे शू छे आ बधो भक्ति भाव छे बापा की अमने आ बधो भक्ति भाव बहु गमे छे ओ हे बापा तमारी ये मंद मंद हास्य वेरती अभय दान आपती अने बापा आपे जे अमने भलामण करी छे आ बधा आपना वचनोनी हे प्रभु अमने याद आवे छे एटला ज माटे संतो भक्तो कहे छे आवो सदा स्वामी बापा तमे याद आवो सदा स्वामी बापा तमे मारा वाला बापा याद आवो तमे मारा वाला बापा याद आवो तमे आपनी याद मां
याद आवो सदा स्वामी बापा तमे मारा वाला बापा याद आवो तमे। जे बंधु संतो भक्तो ने हर घड़ी भगवान बापा स्वामी बापा ना स्मरण मा जादो मा वीते छे आवा भक्तो बंधु ए आवा आवा प्रसंगों नू आयोजन करी अने भगवान बापा स्वामी बापा ने बंधु राजी करे छे। बापा के अमने आवो भक्ति भाव बहु गमे छे अने आपने पण बंधु आपना जीवन नी अंदर कई पण काम करी छे अने जे काम करी छे बंधु भगवान ने कृपा थी सारू थाय छे। एनु कारण बापा की भगवान अने मोटा अपना भेगा भड़े तो भगवान ने कृपा थी बंधु बधुए काम सारू थाय। जो भगवान भेगा न भड़े तो भले ने बंधु आपने गमे एटली मेहनत करी तो पण बंधु ए काम में कई पण हकरवार जगत में एम के हकरवार बलिवार बंधुओ ना आवे के छे। अने भगवान भेगा भड़े ने सारू काम थाय तो बापा के छे क्यारे पण पोतापणानो अहंकार बापा के आववा देशो नहीं के छे। अपना गुरुदेव जीवन प्राण स्वामी बापा के छे कि आ जीवनो एवो स्वभाव छे कि जरा कंक सारू काम थाय ए काम तो बंधु सगुना सहियारा प्रयासे करने बंधु काम थयुं होय एक हार पूरवो होय तो पण बंधु सगुना सहियारो प्रयास होय तो बंधु हार पुरावे। आ शणगारनो काम करूँ होय तो पण बंधु सहियारो प्रयास होय तो बंधु ए काम थाय कि सहियारा ना प्रयास थी बंधु काम थयुं होय तो पण जे बापा के अहंकारी जेवो एम माने के ओहो आपने हता तो आ थयुं के छे। भाई शुं के छे आपने हता तो आ थयुं के छे। बापा के ना भगवान भेगा भड़ा तो काम सारू थयुं। आ पण बंधु संकल्प कोण करावे समूह पारणो करावी होय के मोटी पारणो करावी होय के बंधु पुस्तकनु प्रकाशन करवानी सेवा करवानी होय के आरतीओ करवानी होय के जमाड़वानु बंधु काम करवानु होय आ बधाय संकल्प बंधु कोण करावे भगवान करावे। उत्सव महोत्सव पर बंधु भगवान करावे तो थाय। पति जाए पछी कहो भगवान भेगा भया बहु धार्यु नहोतु एवं काम थयु केम भगवान ने करता राखीए अने भगवान विना बीजू कहीं पण वालू राखीए नहीं तो बंधु आवो भक्ति भाव जोई अने भगवान खूब राजी थाय छे। एटला ज माटे श्री स्वामीनारायण भगवान जारे बंधु गढ़पुर मध्य विराजमान हता श्री स्वामीनारायण भगवान नी पासे संतो हरिभक्तों नी सभा भराई ने बैठी हती त्यारे श्री स्वामीनारायण भगवान कहे छे कि अतिशय प्रेम लक्षणा भक्ति होय अने ते भक्ति कने भगवान वश वर्तता होय तो पण भक्तिनू भक्त हृदय में क्यारे पण बापा के मान आवा देवू नहीं। जो मान आवी जाए तो भगवान की एमी भक्ति में ये अतिशय मोटा में मोटी भगवान के खोट से कहे छे। आत्मज्ञान पण मान होय वैराग्य पण मान होय अरे ज्ञान पण मान होय के छे। आ बधा मान तो केवा छे बापा के देहाभिमान दृढ़ करावे तेवा छे के छे। शुं करावे छे देहाभिमान दृढ़ करावे छे। माटे भगवान ना जे भक्त हो एने कोई प्रकार नु क्यारे पण मान के अभिमान राखवू नहीं। एक बस भगवान बापा स्वामी बापा ने राजी करवाना ज बापा के उपाय में रहेवू के छे। अने अंतरदृष्टिवाळा जे भगवान ना भक्त हो
તે તો બંધુ આવું સારું કામ કરે ત્યારે બંધુ તપાસે, તપાસીને બંધુ હૃદય સામું જુએ ત્યારે વિચાર કરે. જો લગાડક પણ જો માન આવ્યું હોય તો બંધુ તેને એના હૃદયમાં રહેલી જે ભગવાનની મૂર્તિ તે કેવી દેખાય, કરડી દેખાય કે છે. અને જ્યારે કોઈ પણ કાર્ય કરતાં કોઈ પ્રકારનું માન ના આવે, નિર્માનપણે બાપા કે વર્તાતું હોય, ત્યારે પોતાના હૃદયમાં રહેલી જે ભગવાનની મૂર્તિ તેની દ્રષ્ટિએ અતિ પ્રસન્નતાવાળી ભગવાન કે જણાય કે છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને એ આવા સારા કામો કરવા તે સમયે વિચારનું બળ રાખવું, અને વિચારનું બળ રાખી અને બાપા કે ક્યારે પણ પોતાપણું એટલે માન બાપા કે આવવા દેવું નહીં. અને જો માને સહિત જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય તો કેવું છે કે હોનું હોય પણ એમાં ભેગ ભળેલો હોય તે બંધુ પ્યોર હોનું ના કહેવાય, શોર્ટેજ સોનું કહેવાય નહીં. હા, ઉપરથી બહુ સ્વભાવ બતાડે પણ બંધુ થોડા દાડા થાય એટલે કેવું પડી જાય, કાળું પડી જાય. તેમ બાપા કહે છે ઉપરથી બહુ શોભાડે પણ અંતરમાં જાજુ બળ ના હોય કે છે. અને માન રહી જે ભગવાનના ભક્ત હોય એનામાં જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ તો કહેવાય છે આકાશ સરખા ભગવાન કે બળવાન છે. માટે ભગવાન કે નિર્માની ભક્ત છે તે શ્રેષ્ઠ ભક્ત છે. અને એ ભક્ત ભગવાન કે અમને બહુ વાલો છે. અને આવા જે નિર્માની ભક્ત હોય એને બંધુ ભગવાનમાં પ્રેમ જાગી જાય પછી એને બંધુ શાસ્ત્રના જ્ઞાનની કંઈ પણ જરૂર ન હોય. જ્ઞાની હોય, શાસ્ત્ર ભણેલો હોય પણ જો હૃદયમાં બંધુ જો પ્રેમ ભક્તિનો ઉદય ન થયો હોય તો બાપા કે એ કંઈ પણ કામનું નથી. અને આવા કોઈ જ્ઞાની અહંકારી જે હોય એને બંધુ ભગવાન અને મોટાની પ્રાપ્તિ થઈ જાય તો પણ તેમના વચનો જો એને મનાઈ જાય અને ભગવાનમાં બંધુ વચન મનાયને પ્રેમ થઈ જાય તો અહંકારી હોય જ્ઞાની હોય જો ભગવાનને મોટા પુરુષના વચન મનાય તો એને સાક્ષાત ભગવાનનું દર્શન થઈ જાય કે છે. જીવનપાણ સ્વામી બાપા મંદિરની અંદર જે બંધુઓ બાગ હતો મંદિરના બાગમાં બંધુઓ ફૂલ છોડ તેને બંધુ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા બંધુઓ પાણી પાતા હતા. અને આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા સ્વરચિત કીર્તનો બંધુઓ બોલી રહ્યા હતા. પેલા પંડિત આવ્યા એટલે બાપાએ નમ્ર ભાવે આવકાર આપતા કહ્યું આવો 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 પંડિતજી મહાશય, ઓહો આપ ક્યાંથી પધાર્યા કે છે, તમારા જેવા મહાપંડિતને અહીંયા બાપા કે અમારી પાસે આવવાની જરૂર નથી, તમે જો અમને કેવડાવ્યું હોત તો બાપા કે અમે તમારી પાસે આવત કે છે. પેલા પંડિતને બંધુ આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાના આવા બંધુ મીઠા વચનો સાંભળી અને બંધુ અંતરમાં સેડો પીસી ગયો. પેલા પુસ્તકો લઈને આવ્યા હતા કે આમાંથી પુસ્તકો બધી કઠિન કઠિન પ્રશ્નો પૂછીશ, પણ બંધુ એવો સેડો પડી ગયો, એવા અંજાઈ ગયા કે ગ્રંથોની જે બધી વાતો પૂછવાની હતી આ બધું બંધુઓ ભૂલી ગયા. પછી બાપા પેલા છોડને મંદિરમાં જે બાગને પાણી પાતા હતા એ બધું કામ પતાવી અને તરત જ પેલા પંડિતની સાથે મંદિરમાં આવી અને બાપા તેની પાસે બેઠા અને પૂછ્યું, બોલો પંડિતજી શા કારણે આવવાનું થયું કે છે. જ્યાં આવું કહ્યું ત્યાં તો બંધુ પેલા પંડિતનો જે અહંકાર હતો હાવ બંધુ ઉગડી ગયો. બે હાથ જોડી અને આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કે બાપા હું જાણું છું ઘણું કે છે,
જાણું છું ઘણું, પણ અંદર કંઈક ખૂટતું હોય એમ મને લાગ્યા કરે છે. એમ થાય છે કે છેક સુધી આવ્યો છું પણ મુકામ મળતો નથી. કહે છે, શું કહે છે? છેક સુધી આવ્યો છું પણ મુકામ મળતો નથી. હે બાપા, મેં લોકોના મોઢે એવું સાંભળ્યું છે કે તમને ભગવાન સાક્ષાત છે. કે છે, જો તમને ભગવાન સાક્ષાત હોય તો હે બાપા મને પણ ભગવાનનો સાક્ષાત્કાર કરાવો. કે છે, મને બતાવો કે મારામાં ઉણપ ક્યાં છે. કે છે, ક્યાં કડી ખૂટે છે, શું ખૂટે છે મારામાં. કે છે, તમે મને આ બતાવો હે ગુરુદેવ, હું કદી પણ તમારો ઉપકાર નહીં ભૂલું. કે છે, મને માર્ગ બતાવો. કે છે, ત્યારે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા પેલા પંડિતજીને કહે છે કે આપણે ભેગા થયા છીએ અને ભેગા થઈને ભગવાનની વાતો કરીએ. કે છે, એમાં વળી ઉપકાર શેનો. કે છે, ભગવાનની અરસપરસ ભેગા થઈને ભગવાનની વાતો કરીએ એમાં ઉપકાર શેનો. કે છે, ત્યારે પેલા જ્ઞાની પંડિત ને સાથે પેલા પુસ્તકો લાવ્યા હતા, એના ઉપર હાથ મૂકતા કહ્યું કે આમાં તમે કહો તો ભગવાનને વિશે. આટલું જ પંડિત બોલ્યા ત્યાં વચ્ચેથી બંધુ તેની વાતને રોકી બાપા કહે, તમે ગ્રંથો ઉઘાડશો નહીં. કહે છે બાપા, કહે તમે ગ્રંથો ઉઘાડશો નહીં, તેમાંથી કંઈ ભગવાનની પ્રાપ્તિ થવાની નથી. કહે છે, ભગવાનની પ્રાપ્તિ તો પ્રેમથી થાય છે. ગ્રંથના વાંચનથી કંઈ ભગવાનની પ્રાપ્તિ થતી નથી. ભગવાનને મેળવવા, તેમનો સાક્ષાત્કાર કરવા બાપા કે પ્રેમ જેવો કોઈ પણ મંત્ર નથી. કે છે, અને પ્રેમ જેવી કોઈ સંજીવની નથી. કે છે, માટે પ્રેમનો પાઠ સિદ્ધ કરી. કયો પાઠ? પ્રેમનો પાઠ તમે સિદ્ધ કરી લો. કે છે, અને પ્રેમનો પાઠ સિદ્ધ કરી અને બાપા કે પછી તમે મારી પાસે આવજો. કે છે, તો તમને ભગવાનનો ભેટો બાપા કરાવી આપીશ. કે છે, આમ કહી આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા જરાક બંધુઓ મરમાડું હશા. ત્યારે પેલા પંડિત કહે, મેં જ્ઞાન તો ઘણું ભેગું કર્યું પણ પ્રેમ જેવી શુલ્ક બાબત મારી પાસે એનો સમય જ ન હતો. કે છે, આ સુધી મેં કોઈ પણ માણસ પ્રત્યે કોઈ પ્રાણી પ્રત્યે પણ પ્રેમ કર્યો નથી. તો હવે હવે મને પ્રેમ કરવો છે. હે બાપા, તમારી વાત તો બહુ મુશ્કેલ ભરી મને લાગશે, છતાં પણ આપ કહો છો તેના કારણે હું પ્રયત્ન કરીશ. કે છે, સારું બાપા કે કરજે. કે છે બાપા, કે તમે પ્રેમ ન કર્યો તેના કારણે તમે કોરા ધાકોર રહી ગયા. કે છે, ભગવત પ્રેમ જેવી કોઈ પણ સમૃદ્ધિ નથી. કે છે, ભગવાન તો પ્રેમની જ વાત જોઈને બેઠા છે, અને જ્યાં પ્રેમ થઈ જાય ત્યાં ભગવાન થઈ જાય ઢૂકડા. કે છે, પછી પેલા પંડિત જે પુસ્તકો લાવ્યા હતા એ પુસ્તકો લેવા લાગ્યા ત્યારે બાપા કહે, જો તમારે હવે જો પ્રેમની વાત પકડવી હોય તો આ પુસ્તકનો ભાર ક્યારે પણ વેઢાશો નહીં. કે છે, આ શાસ્ત્રો તો બધા ભગવાન મેળવામાં આડા આવ્યા છે. કે છે, માટે આ પુસ્તકો બધા અહીં મૂકી દો. કે છે બાપા, કે હું વાંચવી રાખીશ કે તમારા પુસ્તકો બધા. કે છે, તમે ફરીથી આવો ત્યારે લઈ જજો, ત્યાં સુધી ભલે મારી પાસે પડ્યા. કે છે પંડિત બંધુઓ, જ્યાં બાપાએ આમ કહ્યું ત્યાં જરાક બંધુઓ મૂંઝાયા, પણ બાપાની વાતમાં કાંઈ પુસ્તકો મૂકી આવવાનું કહું અને કાલે પછી પુસ્તકો મને પાછા ના આપે તો ભાઈ આના ઉપર તો મારો રોટલો છે ભાઈ. પણ બાપાએ કહ્યું એટલે પુસ્તકો મૂકીને ગયા. પછી બાપાને કે, બાપા બસ હવે
તમારા પ્રેમની પ્રસાદી લઈને જાઉં છું, કહે છે. શું કહે છે? પ્રેમનો પ્રસાદ લઈને જાઉં છું, એમ કહી આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાના ચરણનો સ્પર્શ કરવા જ્યાં નીચા નમ્યા, કે તરત જ બંધુ એનો અહંકાર ઉતરી ગયો. બાપાએ તેમના માથા ઉપર બંધુ પોતાનો કોમળ હાથ મૂક્યો અને કોમળ કરના સ્પર્શે બંધુ પેલા જે પંડિત હતા તેના દિલમાં બંધુ એ પ્રેમનો સંચાર થઈ ગયો અને ભારે હૈયે બંધુ આવતા હતા અને હળવે હૈયે બંધુ પાછા વળ્યા. સમય વીત્યો, પંડિતને બંધુ એ ભગવાનમાં અને આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપામાં બંધુ વધુ ને વધુ લગ્ની લાગી ગઈ. અને એવી લગ્ની લાગી ગઈ કે બંધુઓ પુસ્તકો પાછા લેવા જ ના આવ્યા, પુસ્તકો પાછા લેવા ના આવ્યા. સર્વાંતરયામી બંધુ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા પોતાના સંતોને પણ બંધુ એ આવા જ બંધુ પ્રેમના પાઠ બંધુ શીખવાયા છે અને આપણે પણ બંધુ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ આવા બંધુઓ પ્રેમના પાઠ શીખવ્યા છે. અને જ્યાં પ્રેમના પાઠ બંધુ જે ભક્તો સંતો શીખી ગયા એ તો બંધુ એ પ્રેમમગ્ન થઈને શું ભગવાનના કીર્તન, ભગવાનનું ધ્યાન, ભગવાનનું સ્મરણ, ભગવાનની માળા, એના સિવાય બંધુઓ બીજું કંઈ પણ કરતા નથી. પેલા જ્ઞાની જે પંડિત હતા બંધુઓ ભગવાનમાં પ્રેમ થઈ ગયો, એના કારણે પ્રેમમગ્ન થઈ અને નિષ્કળાનંદ સ્વામી રચિત બંધુઓ કીર્તન ગાવા માંડી પડ્યા. અંતરની કેને રે કહીએ બાલાજી આમે, અંતરની કેને રે કહીએ બાલાજી આમે, અંતરની કેને રે કહીએ બાલાજી આમે, અંતરની કે વાલા પ્રીત કરી પેલી અમને ગયા છો મેલી, કહો ને હવે કેમ રહી વાલાજી અમે, કહો ને હવે કેમ રહી. અંતરની કે ને રે કહીએ વાલાજી અમે, અંતરની કે ને રે કહીએ વાલાજી અમે, અંતરની કે ને રે કહીએ. આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાના કોમળ સ્પર્શથી પેલા પંડિતને બંધુ ભગવાનમાં એવી બંધુ અપૂર્વ લગ્ની લાગી ગઈ, તેના કારણે કે હે પ્રભુ આપે પહેલા પ્રીત કરી અને પછી બંધુ આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા એ ગામનો ત્યાગ કરી અને બંધુ બીજી જવાને માટે તૈયાર થયા, ત્યારે બંધુ આ ભક્ત વીરની સાથે ઓહો આ કીર્તન આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાને સંભળાવે છે અને કહે છે કે ઓહો અમારા અંતરમાં હવે તો એ ગુરુદેવ આપના સ્નેહનો સલ એટલે બંધન થઈ ગયું છે, કહે છે. અને એ બંધન તો હે ગુરુદેવ અમને બહુ સાલે છે, કે છે આપના વિના જગતમાં અમારો કોઈ પણ પાલનહાર નથી. ઓહો મેં અભાગી ભગવાનનો એટલો પણ વિચાર ન કર્યો, કે છે. શું કહે છે? આખા બંધુ વિચારો બદલાઈ ગયા કે મેં અભાગીએ ઓહો ભગવાનનો એટલો પણ વિચાર ન કર્યો, કે છે કે મારા માટે ભગવાને કેટલી બધી દયા કરી અને પ્રેમમગ્ન થઈ એવું બંધુ પેલા પંડિતજી સ્વામિનારાયણ ભગવાન અને આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા સાથે બંધુ એકતાર થઈ ગયા. અને એકતાર થઈ અને બંધુઓ ગાતા જાય, સ્નેહનું સલ સાલે પિયુ વિના પણ ભાડે, સ્નેહનું સલ સાલે પિયુ વિના પણ પાડે, તમે
તમે તો ન જાણ્યું હૈયે રે, હે બાલાજી મારા તમે તો ન જાણ્યું હૈયે રે, બાલાજી અમે અંતરની કે ને કહી. આ મનુ બોલા પંડિતજી પ્રેમ મગ્ન થઈ અને એ ગીત ગાતા જાય અને આંખમાંથી બંધુ એ પ્રેમના આંસુ બંધુ વહેતા જાય. સ્વામી બાપા સંતો આ બધા ભાવ જોઈ અને પેલા પંડિત ઉપર બંધુ બહુ રાજી થઈ ગયા. સ્વામી બાપા પેલા ભક્ત તો કીર્તન ગાતા હતા. સ્વામી બાપા તેની પાસે જઈ તેના ખભા ઉપર બંધુ હાથ મૂક્યો. ત્યાં તો પેલા પંડિતજી બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના ચરણ પકડી અને બંધુ વળી પાછા કીર્તન ગાવા માંડી પડ્યા. આખલીએ આવે છે આંસુ, લોકડિયા કરે છે હાંસુ, આખડીએ આવે છે આંસુ, લોકડિયા કરે છે હાંસુ, તે તો અમે સર્વે સહીર, હે વાલાજી તે તો અમે સર્વે સહીર. આ મંદુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના ચરણ પકડીને કહે છે કે હે બાપા, આપની કૃપાથી હવે મને સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત મળી ગયા કહે છે. હવે સ્વામી બાપા તમારા વિના અને સ્વામિનારાયણ ભગવાન વિના મને કંઈ પણ ગમતું જ નથી કહે છે. લોકો ભલે ને અમારી હાંસી ઉડાવે, કહે છે ને કેટલા લોકો આપણે હાંસી ઉડાવે કે આ તો બાપાવાળા, સ્વામિનારાયણ ગાદીવાળા, મણિનગરવાળા સભામાં આમ હાથ ઊંચા કરે કે છે, પણ હાથનું રહસ્ય સમજ્યા ન હોય એટલે શું કે આપને મસ્કરી કરે છે, મજાક કરે છે કે છે. ના ભાઈ, અમે તો જે હાથ ઊંચા કરીએ છીએ તો શું છે ભાઈ, આ ભગવાન બાપા ક્યાં તો ચાંદલો થયો, તિલક થયું, શું થયું, અને આ બાપા કે આ આમ કર્યું એટલે આ થઈ ભગવાનની મૂર્તિ. ચાંદલો એટલે એ મુક્ત ભગવાનની મૂર્તિમાં કિલોલ કરે છે. આવું રહસ્ય બંધુ કોને સમજાય? સાચા સમર્થ ગુરુ મળે, લોકો ભલે ને બંધુ આપણે હાંસી ઉડાવે, પરંતુ પ્રેમ કટાક્ષ બંધુ આપણા ગુરુદેવી બંધુ આપણ સર્વને બંધુ એવા વિધિ નાખ્યા છે. અને જે બંધુઓ પ્રેમ કટાક્ષ જે ભક્તો બંધુઓ આવા વિધાણા છે, આવા ભક્તો બંધુઓ એ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ આવા મજરા કરે છે. અને ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપણા આવા મજરા જોઈ અને ખૂબ બંધુ રાજી થાય છે. આપે પણ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી કે બાપા બસ જેમ પેલા પંડિતને આપના વચનો સાંભળ્યા અને ભગવાનમાં લગ્ની લાગી ગઈ. ભગવાન વિના બંધુ બીજું કંઈ પણ વાલું રાખ્યું નહીં, તેમ બંધુ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને જ પ્રાર્થના કરી કે બાપા જેમ પેલા પંડિતને એ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના વચનો મનાઈ ગયા અને ભગવાનમાં બંધુ લગ્ની લાગી ગઈ, તેમ હે બાપા અમને પણ આપના વચનો મનાઈ જાય અને અમને પણ હે પ્રભુ આપને વિશે આવી લગ્ની લાગી જાય અને આપના વિના બીજું અમને કંઈ પણ વાલું રહે નહીં, એવી આજના પ્રસંગે અમને બધાને દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ અને ભક્તિ હે પ્રભુ તમે આપજો અને આવી ભક્તિ અમે સદાય કરતા રહીએ એવી અમને બધાને દિવ્ય બળ બુદ્ધિ આપજો. અંતમાં દિવ્ય જીવનની જ્યોતિ જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ,
जय जय करनारा। એટલે ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી બે મિનિટ દુનિયા બોલાવી આપણે આ સભાનું કામ પૂર્ણ કરીશું। આવતીકાલે બંધુ આ શ્રી સ્વામિયા ગાદી ગ્રંથની પારણી પૂર્ણાવતી છે તો સંધ્યા આરતી બંધુ 5:30 વાગે કરવામાં આવશે તો ત્યાર પછી બંધુ આ પૂર્ણાવતીનું બધું જે હશે આશીર્વાદ એ પ્રમાણે જાણશો તેમ શુક્ર શનિ રવિ બહારગામ જવાનું છે પછી પાછા સોમ મંગળ અને બુધ વચનામત ગ્રંથની બંધુ પારણ છે એટલે 20, 21 અને 22 પછી બંધુ 23, 24 જે આપણા બાપાના બાળકો જે બંધુ વિદ્યાભ્યાસમાં આગળ વધ્યા હોય એને બંધુ જે કંઈ સર્ટિફિકેટો આપવાના છે એ 23, 24ની અંદર બંધુ અહીંયા જે પ્રમાણે પ્રોગ્રામનું બંધુ આપણે આયોજન કરીશું તે પ્રમાણે થશે 25, 26 બંધુ જે આ ઓર્બિટ પેલેસ ત્યાં આગળ બંધુ બધા બાપાના બાળકોને ત્યાં જમવાનું બંધુ આમંત્રણ છે 26ના બંધુ ડૉક્ટર હાઉસ ગોરવીભાઈ બાંધ્યું છે એમને પણ બંધુ બાપાના બાળકોને જમાડવાની ઈચ્છા છે તો 26ના સવારના બંધુ બધાને બાપાના બાળકોને અહીંયા બપોરનું ભોજન બંધુ મંદિરમાં લેવાનું છે સાંજના બાપાના બાળકો ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ મજરા કરશે 27ના એકાદશી છે ત્યારે બંધુ છેલ્લી જેને સમૂહ પાળન કરાવવાની છે તેનું જે વાંચન કરવાનું છે એ 26ના બંધુ આ 27ના બંધુ પાળનું વાંચન કરીશું 28 બંધુ પાળની પૂર્ણાવતિ કરીશું 29ના બંધુ સદુદ્દીન કથા વાર્તા આશીર્વાદ અને છેલ્લી બાકીનું તમે જે કંઈ મજરા કરવાના હોય તે અને 30 તારીખના બંધુ સાંજે 5 વાગ્યાની જે ફ્લાઇટ છે એમાં આ સંતો મહાત્માઓ હું રોકાવાનું છું અહીંયા સંતો મહાત્માઓ કે અહીંયા ભગવાન ભેગા નથી અમે તો પછી લ્યો તો બધા બંધુ 30 તારીખના ભગવાન બાપા સ્વામી બાપાના આદેશ પ્રમાણે વળી પાછા મણિનગર ધામ પ્રત્યે બંધુ ત્યાં જવાના છીએ તો તમે પણ બંધુ જે પ્રમાણે ભગવાન બાપા સ્વામી બાપાએ તમને આમંત્રણ આપ્યું છે એ પ્રમાણે ફાગણ સુદ એટલે 1, 2, 3 જે પ્રમાણે બંધુ ભક્તો આવવાના છે જેના બંધુઓ મકાનો છે જેની પાસે સગવડો છે એને બંધુઓ નહીં પણ જે ભક્તો આવવાના હો તો બંધુ તેની જાણ કરજો તો અમારા સંતો મહાત્માઓને તમારી વ્યવસ્થા કરતા ફાવે જેટલા બંધુ મંદિરમાં ઉતારા હશે પણ તમે સગવડ કરીશું પણ મંદિરના ઉતારામાં તમને કદાચ ના ફાવે તો ભાઈ જે પ્રમાણે તમને જોઈતું હશે એ પ્રમાણે તમારા ખર્ચે તમારી સગવડ અમે તમને કરી આપીશું જે કંઈ સેવા તમે આપશો તમારી સેવા કરીશું અને ભગવાન બાપા સ્વામી બાપાને રાજી કરીશું બોલો શ્રી અક્ષરધામ નાધિપતિ સ્વામી નારાયણ બાપાની જય ઘનશ્યામ મહારાજની જય હરિ કૃષ્ણ મહારાજની જય સજાનંદ સ્વામી મહારાજની જય બાપા શ્રીની જય સદગુરુઓ શ્રીની જય સ્વામી નારાયણ ગાદિનાદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ